વેપારી મથક થરામાં રઘુવંશી લોહાણા તેમજ તન્ના પરિવારના કુલદેવી વાકણ માતાજીના 5 વર્ષ પૂર્ણ થતા આ વર્ષે માતાજીના ભવ્ય સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે માતાજીનો સંઘ વાજતે ગાજતે થરાથી વાલેવડા જવા માટે પ્રયાણ કર્યું હતું. જો કે આ સંઘમાં ગરબાની રમઝટ જમાવી હતી અને સંઘમાં ઉપસ્થિત સૌ કોઈ માટે નાસ્તા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન માતાજીના હવન અને ધ્વજારોહણ કરી માતાજીને ભોગ ચડાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે લોહાણા અને તન્ના પરિવારે વાકળ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ચિત્રપુર સોસાયટીથી અહીંથી તન્ના પરિવાર આયોજિત સંઘ નીકળે છે. 5 વર્ષ સુખરૂપે પૂર્ણ કરી 6ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરી અને આજે સવારે ચિત્રપુર સોસાયટીથી નીકળી પગપાળા 100 થી 125 ભાઈઓ બહેનો સાથે વાતે ગાતે અહીંથી હરીફ થઈ અને વાલેવડા મુકમે જશે. બોચરાજી તાલુકાનું વાલેવડા ગામ છે, ત્યાં અમારો 7મો પાટોત્સવ હોય છે. ત્યાં માતાજીની આરતી તથા ત્યાં યજ્ઞ બીજો હોય છે, ત્યાં જમણવાર બીજો હોય છે. રસ્તામાં બધે જમવાની નાસ્તાની વ્યવસ્થા હોય છે. હરીજમાં રાત્રિ રોકાણ હોય છે, ત્યાં પણ સુંદર વ્યવસ્થા હોય છે અને તન્ના પરિવાર તથા સમગ્ર રઘુવંશી પરિવાર એમાં જોડાય છે. આજે તમારે જે સંઘ અહીંયાથી જે જવામાં આવે છે, અહીંયાથી કેટલા સંઘમાં જોડાય છે અને ત્યાં જઈને શું શું કાર્યક્રમ કરવામાં આવે છે? ત્યાં જઈને માતાજીનો તે પાટોત્સવ હોય છે. રસ્તામાં રાસ ગરબા, હરીજની અંદર રાત્રે માતાજીનું જે મંદિર છે ત્યાં પણ રાત્રિ રોકાણ હોય છે, ત્યાં આરતી બીજી થાય છે અને ત્યાં જમણવાની પણ વ્યવસ્થા સુંદર રાખવામાં આવેલી હોય છે. રસ્તામાં નાસ્તો અને રસ્તામાં પણ જમવાની વ્યવસ્થા રાખેલી હોય છે. રાત્રિ હરીજ મુકમ કરશું. સવારે ત્યાંથી વહેલા 5:30 વાગે નીકળી અને બહુજરાજી થઈ અને વાલેવડા મુકમે અમે ત્યાં પહોંચશું.